2021-22 બજેટ એટલે કે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું, અને આ અંદાજપત્રમાં સમગ્ર રાજ્યની તમામ પ્રજાજનોને ધ્યાનમાં રાખીને અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. એ ખેડૂત હોય, સામાન્ય વર્ગનો માનવી હોય કે મજૂર વર્ગ હોય, તમામને ધ્યાનમાં રાખીને આજે આ બજેટ ગુજરાત રાજ્યની અંદર રજૂ કરવામાં આવ્યું. મારી પાસે જે વિભાગ સંભાળું છું એ શ્રમ અને રોજગાર વિભાગ મારી પાસે, અને આપણા રાજ્યની અંદર જ્યારે પણ નવા બાંધકામ સમગ્ર રાજ્યમાં થતું હોય અને એવા વખતે બાંધકામ બોર્ડની કેટલીક નવી યોજનાઓ શ્રમિકો માટે અમલમાં મૂકવાની દિશામાં આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી. અગાઉ પણ અમારા બાંધકામ શ્રમિકના પત્ની એ જો મા બને તો એને 5,000 રૂપિયા પ્રસૂતિ સહાય આપવામાં આવે, અને ક્યાંક કોઈ બાંધકામ શ્રમિક અમારી મહિલા નોંધાયેલી હોય તો એને અમે 2,500 રૂપિયા વધારે આપીને 7,500 રૂપિયા એને પ્રસૂતિ સહાય આપવામાં આવતી હોય. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે શ્રમિકો મહેનત કરતી, અમારી મહિલા બાંધકામ શ્રમિક મહેનત કરતી હોય અને એ જ્યારે મા બનતી હોય ત્યારે એને મા બનવાના સમય પહેલાં પણ એના આરોગ્યની ચિંતા કરવાની હોય, સારા ખોરાકની ચિંતા કરવાની હોય, અને પ્રસૂતિ પછી પણ એને 2-1 મહિના સુધી એને સારા ખોરાકની જરૂરિયાત ઊભી થાય, આવા સમય 4-1 મહિના સુધી પોતાની રોજગારી ગુમાવે અને કેવી રીતે રોજગારી મેળવી શકે આ બાબત ઘણા સમયથી અમારા ધ્યાન ઉપર હતી. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ આ વાતને મૂકવામાં આવી અને એમને સ્વીકાર પણ કરી લીધો, અને એમાં હવે જે 7,500 રૂપિયા મહિલા શ્રમિકને મળતા હતા આજે એમાં સુધારો કરીને મહિલા શ્રમિક મા બને તો એનો બાળકનો જન્મ થાય પહેલાના 2 મહિના અને મા બન્યા પછી પણ 2 મહિના દર મહિને 5,000 રૂપિયા આપીને, પહેલાં અમે 7,500 રૂપિયા આપતા હતા, હવે વધારાના બીજા 20,000 રૂપિયા આપીને 20,000 રૂપિયા આપીને એની વધારાની સહાય કરવાની દિશામાં એક ખૂબ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો. આપણે મોટા શહેરોમાં જોઈએ કે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, બાંધકામ શ્રમિકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હંમેશા અમે દૂર સુધી રિક્ષાઓમાં કે બસની અંદર જવું પડતું હોય. આ પણ એક એમને આર્થિક બોજ વધારાનો એમના ઉપર આવતો હતો, અને એટલા માટે એમની પણ રજૂઆતોને ધ્યાનમાં લઈને પણ અમે બાંધકામ બોર્ડમાંથી અમને આર્થિક બોજ વધારાનો ન પડે અને જે લોકો જે મહેનત કરીને પશુઓ પાડીને પૈસા કમાય છે એ એમના ઘરમાં કામ લાગે માટે વાહન વ્યવહારની વ્યવસ્થા પહેલીવાર હોય ગુજરાતમાં આવા મોટા શહેરોની અંદર મૂકવાની દિશામાં આગળ વધી રહ્યા છે. વાર્ષિક પાસ કાઢવા માટેની યોજના અમે અમલમાં મૂકી છે. અમે બધા મ્યુનિસિપાલિટી જોડે પણ ચર્ચા કરી લીધી છે, જ્યાં આગળ કોર્પોરેશનની બસો ચાલે ત્યાં આગળ પણ અમે નેગોશિએશન કરીને એની ચર્ચા કરી લીધી, અને વાર્ષિક પાસ જ્યારે આપણે કઢાવીએ ત્યારે એ આપણને કન્સેશન ભાવથી મળતો હોય તો 7,000ના મર્યાદાની અંદર અમે વાર્ષિક પાસ કાઢવાની યોજના અમલમાં મૂકી છે. એમાં 5,600 રૂપિયા એ બાંધકામ બોર્ડમાંથી દરેક શ્રમિક જે પાસ કઢાવે એને ચૂકવવામાં આવશે, અને માત્ર 1,400 રૂપિયામાં 1 વર્ષ સુધી શહેરમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક ખૂબ સારી સવલત મળશે. એ દિશામાં એક ખૂબ અગત્યનો નિર્ણય પણ લેવામાં આવ્યો. એવી જ રીતે આરોગ્ય ધન્વંતરી રથ અમારો ગુજરાતમાં અમે અમલમાં મૂકેલો, એનું પરિણામ અમને ખૂબ સારું ધીમે ધીમે દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ધીમે ધીમે અમે રાજ્યમાં બાંધકામ સાઇડો ઉપર અમારા બાંધકામ શ્રમિકોને ભાડો ખર્ચીને ક્યાંય હોસ્પિટલમાં ન જવું પડે અને બાંધકામ સાઇડ ઉપર ત્યાં આગળ સાઇડ ઉપર જ એમની સારવાર થાય, શરૂઆત અમે 7-8 વર્ષથી કરી હતી. અત્યારે ગુજરાતમાં અમે 34 જેટલા આરોગ્ય ધન્વંતરી રથ બાંધકામ બોર્ડ મારફત અમે ચલાવીએ છીએ, એનું ખૂબ સારું પરિણામ અમને દેખાયું. આ વર્ષે અમે 7 લાખ કરતાં પણ વધારે શ્રમિકોને પોતાની બાંધકામ સાઇડ ઉપર એમની સારવાર આપી, અને એને જોતાં અમને હજી પણ એવું લાગ્યું કે હજી વધારે અમારે કામ કરવાની દિશામાં આગળ વધવું છે. એટલા માટે
આ બજેટની અંદર 16 નવા ધન્વંતરી રથની મંજૂરી આદરણીય મુખ્યમંત્રી અને નાણામંત્રીશ્રીએ આપી છે આપણને. એટલે ખૂબ ગરીબો માટે, એક સામાન્ય વર્ગના લોકો માટે એક અગત્યની યોજના, નવી બાબત લઈને અમે આવ્યા હતા ને એ અમને મંજૂરી મળી. અને એટલે ગુજરાતના આવા ગરીબ લોકો જે કાળી મજૂરી કરી રહ્યા છે, જે શ્રમદાન કરીને ગુજરાતનું એક ભવ્ય ઇમારતો ઊભી કર્યા છે, એવા લોકોને ખૂબ સારી સગવડતા મળશે. એટલા જ માટે હું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.